सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नो बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। लोकसभा चूंटणी पूर्वे बनासकांठा भाजप एक्शन में विविध शहर अने तालुका एकमों साथे मोर्चाओना नवा होद्देदारोनी पण वरणी नवी निमणूकोना पगले कहीं खुशी तो कहीं गमनो माहोल। वामना टडाव नजीक मीठावीराणा गामना युवकनी जूनी अदावतमां क्रूर हत्या करवाना केसमां बे शख्सोनी धरपकड़। घटना पूर्वे रेकी करनार बे शख्सोने चार दिवसना रिमांड पर लेवाया। पालनपुरमां रखड़ता ढोरोना त्रास मामले पालिका तंत्र पाणीमां वधु एक बाळकी तेमज वृद्धाने रखड़ता ढोरोए सींगड़े भरावी गंभीर इजाओ पहोंचाड़ता नगरजनोमां भारे रोष। बनासकांठामां सौभाग्यवती महिलाओए भावपूर्वक कर्युं करवा चौथनुं व्रत। धानेरा खाते भारत विकास परिषद द्वारा पूजानुं करायुं खास आयोजन। હવે જોઈએ સમાચાર વિગતવાર। આગામી 2024માં યોજાનાર લોકસભા ચૂંટણી આડે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર કરાયા છે। ગઈ મોડી રાત્રે નવી નિમણૂકોની જાહેરાત થતાં કહીં ખુશી તો કહીં ગમનો માહોલ સર્જાયો હતો। બનાસકાંઠા જિલ્લા ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર કરાયા છે। આગામી વર્ષે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેના પગલે ભાજપ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે આ સ્થિતિ વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં ભાજપના સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યા છે। તમામ શહેર અને તાલુકાના પ્રમુખ અને મહામંત્રીઓની વરણી કરવામાં આવી છે જેમાં અંબાજી પ્રમુખ તરીકે બકુલેશભાઈ શુક્લ જ્યારે મહામંત્રીઓ તરીકે નરેશભાઈ દેસાઈ અને અભિષેકભાઈ જૈન દાંતા તાલુકા પ્રમુખ તરીકે અમૃતજી ઠાકોર અને મહામંત્રીઓ તરીકે દશરથભાઈ પરમાર અને મનુભાઈ કોદરવી અમીરગઢ પ્રમુખ તરીકે પ્રવીણભાઈ પ્રજાપતિ અને મહામંત્રી તરીકે અમરસિંહ ડાભી તેમજ રામલાલ મીણા વડગામ તાલુકા પ્રમુખ તરીકે ગોવિંદભાઈ ચૌધરી તેમજ મહામંત્રી તરીકે લાલજી ઠાકોર અને સતીશભાઈ ભોજક પાલનપુર શહેર પ્રમુખ તરીકે દલપતભાઈ બારોટ તેમજ મહામંત્રી તરીકે અતુલભાઈ જોશી અને પ્રશાંતભાઈ ગોહિલ પાલનપુર તાલુકા પ્રમુખ તરીકે મોતીભાઈ પાળજા તેમજ મહામંત્રી તરીકે ભીખુભાઈ ડાભી અને અમૃતભાઈ શિલાતર દાંતીવાડા તાલુકા પ્રમુખ તરીકે જયંતિભાઈ બોચાતર તેમજ મહામંત્રી તરીકે મણિસિંહ વાઘેલા અને નટુભાઈ ચૌધરી ધાનેરા તાલુકા પ્રમુખ તરીકે પહાડસિંહ સોલંકી તેમજ મહામંત્રી તરીકે બાબુલાલ પુરોહિત અને દિનેશભાઈ પટેલ ધાનેરા શહેર પ્રમુખ તરીકે તરુણભાઈ મોદી તેમજ મહામંત્રી તરીકે જીબી રાજપૂત અને રાજેશભાઈ બળદેવભાઈ ત્રિવેદી તેમજ ડીસા તાલુકા પ્રમુખ તરીકે બહાદુરસિંહ વાઘેલા જ્યારે મહામંત્રી તરીકે પ્રકાશસિંહ ઠાકોર અને મહામંત્રી તરીકે ઉકાજી ચોટિયાની નિમણૂક કરાઈ છે। ડીસા શહેર એકમના નવા પ્રમુખ તરીકે રમેશભાઈ દેલવાડિયા તેમજ મહામંત્રી તરીકે પણ કનુભાઈ જોશી અને અશોકભાઈ પટેલની વરણી કરાઈ છે। અન્ય તાલુકા શહેર એકમોમાં પણ નવા હોદ્દેદારોની વરણી કરવા સાથે યુવા મોરચો મહિલા મોરચા સહિત અન્ય મોરચાના નવા હોદ્દેદારોની પણ વરણી કરાઈ છે। આ નિમણૂકોને વ્યાપક આવકાર મળ્યો છે। વાવ તાલુકાના રાધા નેસડા ગામે આવેલ સોલાર પ્લાન્ટમાં 100 મેગાવોલ્ટના ટ્રાન્સફોર્મરમાં હીટિંગ થતાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી। આ ઘટનાથી અફડાતફડી મચી ગઈ હતી। આ ઘટના વખતે થરાદના ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો।
થરાદના શિવનગર વિસ્તારમાં રહેતા મકવાણા વિજાભાઈ ગણેશભાઈના વાડાની વાડમાં બુધવારે કોઈ કારણસર આગ લાગી હતી. બરાબર એ જ વખતે વાવ તાલુકાના રાધાનેસડા ગામે આવેલ સોલાર પ્લાન્ટમાં પણ 100 મેગાવોટમાં ટ્રાન્સફોર્મરમાં હીટિંગ થતાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. ત્યારે થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લેતા આ ઘટનામાં મોટું નુકસાન થતું અટકી ગયું હતું. આગની આ બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જો કે વાવ અને સુઈગામ બંને તાલુકા મોટા તાલુકા છે અને આ તાલુકાઓમાં અનેકવાર આગ લાગવાના બનાવ બને છે. જ્યારે આગ લાગે ત્યારે થરાદની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી દેવાય છે. જો કે વાવ અને સુઈગામ તાલુકો ઘણા દૂર છે ત્યારે આગની ઘટના વખતે ફાયર બ્રિગેડની ટીમ સમયસર પહોંચી શકતી નથી, જેથી લાગતી હોય ઘણીવાર ખેડૂતોના ખેતરોમાં મોટું નુકસાન પણ થતું હોવાથી વાવ અને સુઈગામ તાલુકામાં સ્વતંત્ર ફાયર બ્રિગેડ ટીમ ફાળવવા માટે માંગ ઉઠી છે. ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર આજે સવારે રસ્તા વચ્ચે અચાનક ઊંટ દોડી આવતા બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં બસનો આગળનો ભાગ તૂટી ગયો હતો. જો કે બસમાં સવાર 23 મુસાફરોનો અદ્ભુત બચાવ થયો હતો. ડીસા પંથકમાં છેલ્લા 1 અઠવાડિયાથી અકસ્માતોમાં નોંધપાત્ર વધારો થયો છે. આજે વહેલી સવારે ધાનેરાથી નડિયાદ જતી બસ ડીસાથી પાલનપુર તરફ જઈ રહી હતી. એ વખતે રસાણા ગામ પાસે અચાનક રસ્તા વચ્ચે ઊંટ દોડી આવતા બસ ચાલકે તરત જ બ્રેક લગાવી હતી, જેથી બસ 50 ફૂટ જેટલી ઢસડાઈ હતી. છતાં અચાનક રસ્તા વચ્ચે આવેલા ઊંટને બસ ધડાકાભેર ટકરાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ઊંટનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે બસનો આગળનો કાચ સહિતનો ભાગ નુકસાનગ્રસ્ત થયો હતો. સદનસીબે બસમાં સવાર 23 જેટલા મુસાફરોનો અદ્ભુત બચાવ થયો હતો. અકસ્માતના કારણે તમામ મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી. અકસ્માતની જાણ થતાં ડીસા એસટી ડેપો દ્વારા અન્ય બસની વ્યવસ્થા કરી મુસાફરોને આગળ રવાના કરાયા હતા. ડીસાથી માણેકપુરા માર્ગ ઉપર નહેરની સફાઈ કરવામાં બેદરકારી દાખવતા ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે. ડીસાથી માણેકપુરા તરફ જતી નહેરમાં સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. આ નહેરમાં મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળી રહી છે. આસપાસના ખેડૂતોએ જણાવ્યું હતું કે નહેરની સફાઈ કરાતી નથી, તંત્ર દ્વારા રૂબરૂ તપાસ કરાતી નથી, ખેડૂતોને નહેરનું પાણી પિયત માટે લેવામાં તકલીફ ના પડે તે માટે આ બાબત ધ્યાન પર લેવા રજૂઆત કરી હતી. ટૂંક સમયમાં શિયાળુ સિઝન શરૂ થવાની તૈયારી હોવાથી તાત્કાલિક ધોરણે આ નહેરમાં સફાઈ કામગીરી શરૂ કરાય તેવી ખેડૂતોની માંગ છે. દાંતીવાડા ડેમમાંથી આ વિસ્તાર સુધી પિયતનું પાણી પહોંચાડતી આ નહેરની સફાઈ કરવા માંગ ઉઠી છે. ડીસા પાટણ રોડ પર જૂના ડીસા ગંગાજી હોળા પાસે વારંવાર ડિવાઈડર સાથે વાહનો ટકરાતા અકસ્માત સર્જાઈ રહ્યા છે, ત્યારે માર્ગ મકાન વિભાગ તેમજ ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ જેસે થે જોવા મળી રહી છે. આ સ્થળે ડિવાઈડર પર રેડિયમ પટ્ટા અથવા સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવે તો અકસ્માતથી બચી શકાય તેમ છે, ત્યારે તંત્ર વધુ અકસ્માતની રાહ જોયા વગર તુરંત યોગ્ય પગલાં લે તે ઇચ્છનીય છે. દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું. વાવના તળાવ નજીક મીઠાવીરાણા ગામના યુવકની જૂની અદાવતમાં ક્રૂર હત્યા કરવાના કેસમાં 2 શખ્સોની ધરપકડ. ઘટના પૂર્વે રેકી કરનાર 2 શખ્સોને 4 દિવસના રિમાન્ડ પર લેવાયા. પાલનપુરમાં રખડતા ઢોરોના ત્રાસ મામલે પાલિકા તંત્ર પાણીમાં. વધુ 1 બાળકી તેમજ વૃદ્ધાને રખડતા ઢોરોએ શિંગડે ભરાવી ગંભીર ઇજાઓ પહોંચાડતા નગરજનોમાં ભારે રોષ. બનાસકાંઠામાં સૌભાગ્યવતી મહિલાઓએ ભાવપૂર્વક કર્યું કરવા ચોથનું વ્રત. ધાનેરા ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા પૂજાનું કરાયું ખાસ આયોજન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબ નું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી સોરી સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ, મારો મારો ડાબી બાજુએ 4થું ઘર છે સર. શું થઈ શું રહ્યું છે યાર? જી હા, કમિશનર સાહેબ નું ઘર ના આગળ રાઈટ માં ટાટા બ્રુસ્કો પ્યુરાશાઇન રૂફિંગ નો કઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કઈક VIP વાળી ફીલિંગ.
ગયા વર્ષે જીરાના પાકમાં કઈ મજા જ ના આવી. ગમે તે બિયારણ વાવો તો મજા ક્યાંથી આવે? અમે બધાએ તો અવનીનું જીરું વાવીને અઢળક નફો મેળવ્યો. અવની સીડ્સ નું જીરું બીજા જીરા કરતા અલગ જ છે. એ કેવી રીતે? જે આપે વધુ ડાળીઓ વાળો ઘટાદાર છોડ, જેથી મળે છે અઢળક ઉત્પાદન અને સુકારો આવવાની ચિંતા પણ ઓછી. ભારતભરમાં સૌથી વધુ વેચાતું અવની સીડ્સ લિમિટેડ નું રિસર્ચ જીરું અવની 111 અને અવની 121. અવની નું જીરું વાવજો, જેથી પાછળથી પસ્તાવું ના પડે. હવે મફતલાલ ફેમિલી શોપ ડીસામાં. શું વાત કરે છે, સાચે? હા હા, મફતલાલ મિલની ક્વોલિટી ક્લોથિંગ લાઈન, એ પણ 50% સુધીના સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પર. નવરાત્રી સ્પેશિયલ કુર્તા ફક્ત 499 થી શરૂ. મફતલાલ ફેમિલી શોપ, દુકાન નંબર 2428B, રામા બિઝનેસ હબ, આનંદ હોટલ પાસે અને દાંતીવાડા કોલોની સામે, ડીસા. બનાસકાંઠામાં બેંગ્લોરની હિરાઈદુગની કંપની વી ડાઈમ એક્સપોર્ટ LLP લાવી રત્ન કલાકારો માટે રોજગારી મેળવવાની સોનેરી તક. પાલમપુર બાદ હવે જૂના ડીસા, ગઢ, ધાનેરામાં 3 બ્રાન્ચ માટે જોઈએ છે અનુભવી રત્ન કલાકારો. લાભ પાચમથી શુભ શરૂઆત. હીરાના રપતી લઈ હીરાના દાગીના બનાવતી કંપની હવે આપણા બનાસકાંઠામાં. જોઈએ છે અનુભવી હીરાના કારીગર તથા મેનેજર સ્ટાફ, તો આજે સંપર્ક કરો વી ડાઈમ એક્સપોર્ટ LLPની આ બ્રાન્ચનો. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. વામના મીઠા વીરાણા ગામના ઈસમ પર ઈરાદાપૂર્વક ખૂની હુમલો કરી ઈસમની ક્રૂર હત્યા કરવાના ચકચારા કેસમાં પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે આ બંને આરોપીઓને 4 દિવસના રિમાન્ડ પર સોંપ્યા હતા. વાવના ટડાવ બાલુંત્રી રોડ પર થયેલી હત્યાના કેસમાં 2 આરોપી ઝડપાયા બાદ પોલીસે અન્ય આરોપીઓની ધરપકડના ચક્રો પણ ગતિમાન કર્યા છે. ટડાવ હત્યા કેસમાં આરોપીઓએ બંદૂકની ગોળી અને છરાના ઘા મારી ઈસમની હત્યા કરી હતી. વાવ તાલુકાના ટડાવ બાલુંત્રી રોડ પર અગાઉની હત્યાની અદાવત રાખી મીઠા વીરાણા ગામના શખ્સની બંદૂકની ગોળીઓ તેમજ છરાના ઘા ઝીંકી હત્યા કરાતા 6 વિરુદ્ધ ગુનો નોંધાયો હતો, જેમાં 2 આરોપીઓની પોલીસે અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. વાવ તાલુકાના મીઠા વીરાણા ગામના ઈસમની હત્યાના મુખ્ય આરોપીઓને ઝડપી પાડવા પણ પોલીસે તપાસ હાથ ધરી છે. મીઠા વીરાણા ગામના મફાભાઈ પટેલ તેમજ તેમના પત્ની ગત 27 ઓક્ટોબરના રોજ થરાદ કોર્ટમાં ગયેલ હતા. જેઓ સાંજના સમયે બાઇક પર પરત જઈ રહ્યા હતા ત્યારે સાંજના સમયે અગાઉ થયેલી હત્યાની અદાવત રાખી બોલેરો તેમજ સ્વિફ્ટ કારમાં આવેલા શખ્સોએ ટડાવ બાલુંત્રી રોડ પર બાઇકને ટક્કર મારી મફાભાઈ પર આડેધડ બંદૂકની ગોળીઓ અને છરાના ઘા મારી તેમને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા. જોકે આ હુમલામાં બચી ગયેલ મૃતકની પત્ની હરિબેને માવસરી પોલીસ મથકે 6 વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા PSI NP સોનારાએ તપાસ હાથ ધરી હતી અને હત્યામાં રેકી કરનાર મોરવાડા ગામના વિપુલ કાંતિભાઈ દરજી અને લોધરાણી ગામના યશપાલ જાલમસિંહ બારોટને ઝડપી લઈ વાવ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરતા કોર્ટે બંને આરોપીઓને 4 દિવસના રિમાન્ડ પર સોંપ્યા હતા. જોકે આ હત્યાના મુખ્ય આરોપીઓ હજુ ફરાર હોવાથી તેમને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઢીમા ગામે 6 વર્ષ પૂર્વે થયેલ મારામારીના કેસમાં 7 આરોપીઓને કોર્ટે 2 વર્ષની સજા ફટકારી છે. વાવ તાલુકાના ઢીમા ગામે 6 વર્ષ અગાઉ રાત્રિ દરમિયાન અદાવતને લઈ મારામારી થઈ હતી, જે સંદર્ભે વાવ પોલીસ મથકે 7 વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ કેસ વાવ કોર્ટમાં ચાલી જતા પુરાવાને ધ્યાનમાં લઈ નામદાર ન્યાયાધીશે 7 આરોપીઓને 2 વર્ષની સજા ફટકારી હતી. વાવ તાલુકાના ઢીમા ગામે ગત 15 જાન્યુઆરી 2016 રોજ રાત્રિના સુમારે આરોપીઓએ એક સંપ થઈ ધાર્યા, કુહાડી, પાઇપ, છરા જેવા હથિયારો લઈ ફરિયાદીના ઘર આગળ રસ્તામાં આવી અગાઉ દીકરીને ભગાડી જવા બાબતે કેમ કેમ કરેલ તેમ કહી આ ઘટનાનું મન દુઃખ રાખી ફરિયાદીના કુટુંબીજનોને સહિતને માર મારતા
ભગવાનભાઈ પરમારે વાવ પોલીસ મથકે 7 વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આ કેસ નામદાર વાવ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની રજૂઆતને ધ્યાનમાં રાખી ન્યાયાધીશે પુરાવાને ધ્યાનમાં લઈ આશીષ રૂપાભાઈ વેણ, ભરત રૂપાભાઈ વેણ, ચુનીલાલ ઉર્ફે ચિરાગ રૂપાભાઈ વેણ, રૂપાભાઈ મણાભાઈ વેણ, નીલાભાઈ મણાભાઈ વેણ તેમજ દલુબેન રૂપાભાઈ વેણ, બલો ઉર્ફે બલદેવ આયદાન વાલ્મીકી એમ 7ને કસૂરવાર ઠેરવી અલગ અલગ કલમો હેઠળ આરોપીઓને 2 વર્ષની સજા ફટકારી હતી. પાલનપુર શહેરમાં રખડતા ઢોરે 1 બાળકી અને 1 વૃદ્ધાને અડફેટે લેતા બંને વ્યક્તિઓને સારવાર લેવાની ફરજ પડી હતી. 2 દરકાર પાલિકાએ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા માર્યા જેવો ઘાટ ઘડાયો છે. અગાઉ રખડતા ઢોરોને કારણે 5 લોકો મોતને ભેટ્યા છે, છતાં હજુ પણ પાલનપુર નગરપાલિકા તંત્ર બહાનાબાજી ચલાવી રહ્યું છે. પાલનપુર હાઈવે પર પંચવટી સોસાયટીમાં રહેતા પરિવારની 8 વર્ષની બાળકી મંદિરે દર્શન કરવા ગઈ હતી ત્યારે રખડતા ઢોરે હુમલો કરી આ બાળકીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બાદમાં આ બાળકીને સારવાર અર્થે ખસેડાઈ હતી. ગંભીર ઇજાના કારણે આ બાળકી પોતાની પરીક્ષા પણ આપી શકી ન હતી. આવી જ બીજી ઘટના ગઠામણ દરવાજા વિસ્તારમાં બની છે, જેમાં 1 વૃદ્ધાને રખડતા ઢોરે અડફેટે લેતા વૃદ્ધાને ઓપરેશન કરાવવું પડ્યું છે. પાલનપુરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. છેલ્લા 3 વર્ષમાં 5 લોકોના મોત થઈ ચૂક્યા છે, અનેક લોકોને રખડતા ઢોરે ઇજાઓ પહોંચાડી છે. ત્યારે જેણે સ્વજનો ગુમાવ્યા છે અને જે રખડતા ઢોરથી પીડિત છે તેઓ પોતાના શબ્દોમાં વ્યથા ઠાલવી રહ્યા છે. જોકે નગરપાલિકા પાસે આ સમસ્યા નિવારવા માટે કોઈ નક્કર નીતિ નથી. પશુ માલિકો દૂધની લાલચમાં ઢોરોને રખડતા મૂકી દે છે અને લોકો મોતના મુખમાં ધકેલાય છે. જ્યારે પણ રખડતા ઢોર કોઈને ઇજા પહોંચાડે અથવા કોઈને મોતને ભેટે ત્યારે પોલિસી નક્કી કરવા માટે નગરપાલિકા બેસી જાય છે. હાઈકોર્ટે જે પ્રકારે ગાઈડલાઈન આપી છે તેને પાલિકા વર્તેતી નથી અને જેના લીધે રખડતા ઢોરોનો ત્રાસ વધતો જાય છે. હવે પાલનપુર નગરપાલિકા હાઈકોર્ટની ગાઈડલાઈન પ્રમાણે કડક પગલાં લઈ રખડતા ઢોરોને ડબ્બે પૂરી શહેરીજનોને રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્ત કરાવશે તેવું રટણ હાલ પાલિકા તંત્ર કરી રહ્યું છે. ઓફિસર તરીકે હું દિલગીરી વ્યક્ત કરું છું, એવું ના થવું જોઈએ. પરંતુ હવે ઢોરો ક્યાંય ને ક્યાંય એના માલિકો રખડતા મૂકી દે તો અમને એને જાણી શકીએ એવી તો કોઈ અમારી જોડે સિસ્ટમ નથી. પરંતુ અમે આ વખતના બોર્ડમાં જે રાજ્ય સરકારે આખી પોલિસી જે રજૂ કરી છે નામદાર હાઈકોર્ટમાં આ મેટર રોજે રોજ ચાલે છે અને રોજે રોજ અમારે રિપોર્ટ સબમિટ કરવા પડે છે. અમારે રોજે રોજની કામગીરીના ફોટો સાથે રિપોર્ટ સબમિટ કરવા પડે એ અંગે આખી સામાન્ય સભાએ આખી પોલિસી તૈયાર કરી દીધી છે, જેમાં એ પોલિસીની અંદર લગભગ અમારે જે તે ઢોર જે પશુ માલિકો એનું વ્યવસાયિક ઉપયોગ કરતા હોય એનો કે દૂધ માટે કે તો એવા લોકોએ એમને લાયસન્સ લેવાનું છે, એને RFID ચીપ લગાવવાની છે અને એ છતાંય જો ના થાય તો એમના ઉપર પોલીસ ફરિયાદ થાય અને એ રાખતા પહેલાં એમને અહીંયાથી મંજૂરી લેવાની છે ઢોરો રાખવા માટેની. એ સમગ્ર પોલિસી સામાન્ય સભા ગઈકાલની સામાન્ય સભામાં પોલિસી નક્કી થઈ ગઈ છે અને એ અન્વયે અમે આખી હવે પ્રાંત અધિકારી જોડે જે મિટિંગ રાખી છે એમાં વેટરનરી ઓફિસર હશે, પાંજરાપુરના માલિકો પણ હશે. કારણ કે સૌથી મોટો પ્રશ્ન એ આવે છે કે નગરપાલિકા ઢોર પકડે પણ પછી આપે ક્યાં? નગરપાલિકા જોડે ઢોરવાડોને એના પોતાનો કોઈ એવો સ્ટાફ નથી કે એનું મેન્ટેનન્સ કરી શકે. જો અમે પ્રોપર ઢોરવાડામાં આપણે પાંજરાપુરમાં આપીએ તો ઢોરોની પ્રોપર કેર લેવાય અને એને ખાવાનું ને મળી રહે અને એને કોઈ રોગ જે થયો હોય તો પાંજરાપુરમાં એની કેર. એટલે હવે પાંજરાપુરે પણ આ સરકારની પોલિસી મુજબ એમને હા પાડી છે એટલે લગભગ અમે 1-2 દિવસમાં ઢોરો પકડવાનું ફરી ફૂલ પ્લેટમાં જે રીતે અમે કરતા હતા એ પ્રમાણે ઢોરો પકડીશું અને એને પાંજરાપુરમાં મોકલી આપીશું અને આ આખી પોલિસી લગભગ અમને એની જે છાપામાં જાહેરાત આપી જે કોઈ એજન્સીઓ નક્કી કરવાની છે જે લાયસન્સિંગ પ્રક્રિયા કરવાની છે એ તમામ પ્રક્રિયા લગભગ અમે 1 મહિનામાં પૂર્ણ કરી દઈશું અને આખી જે આ ઢોર પકડવાની જે પ્રક્રિયા ઢોરોના ત્રાસની એને કાયદાની મર્યાદામાં રહી અને સ્મૂધ કરી દેવામાં આવશે જેથી બને ત્યાં સુધી આવા પ્રસંગો ના બને અને લોકોને ઈજાઓ ને એવું ના થાય અને એવા પ્રસંગો બને જ નહીં એવા પ્રકારની અમે કાર્યવાહી કરીશું. પોલિસી તો સરકારે રાજ્ય સરકારે આપી દીધી એટલે એ એમને એક પરિપત્ર કહ્યું, પરિપત્રને બોર્ડમાં બહારી આપવી પડે એટલે બોર્ડમાં એ પરિપત્ર લઈ એટલે પોલિસી એવી છે કે મેં કહ્યું ને કે જે ઢોરોનો વ્યવસાયિક ઉપયોગ કરતા હોય એવા લોકોને અમારી પાસેથી લાયસન્સ લેવું પડશે એને જો અને જે રોડ ઉપર રખડતું જે છે એને RFID ચીપ લગાવેલી હશે એ ચીપ ઉપરથી ખબર પડશે કે કયા માલિકેનું ઢોર છે અને એના અને જે ઢોરો ન ધણિયાતા છે પહેલાં સર્વે કરવામાં આવશે માલિકીના ઢોર કેટલા અને ન ધણિયાતા કેટલા. ન ધણિયાતા તો અમે પકડીને એને પાંજરાપુરમાં મૂકી દઈશું
પછી જેટલા માલિકીના ઢોર હશે એના ઉપર આ પ્રોપર આખી કાર્યવાહી ચાલુ કરવામાં આવશે કે એમને બજારમાં રખડતા ના મૂકવા, એમને આટલેટલી કેર લેવી, એ પ્રકારનો આખો પોલિસી છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવશે. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા રખડતા ઢોરોને પકડવા માટે નક્કર અને સંકલિત પગલાં લઈ અસરકારક કાર્ય કરવા માટે નિર્દેશો આપવામાં આવેલા છે, જે સંદર્ભે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરણવાલે પણ અધિકારીઓ સાથે બેઠક યોજી રખડતા ઢોરની સમસ્યાને નિયંત્રિત કરવા માટે ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં નગરપાલિકા વિસ્તારમાંથી નગરપાલિકા દ્વારા પકડવામાં આવતા ઢોરને ગૌશાળા અને પાંજરાપોળમાં રાખવામાં આવે એ બાબતે ચર્ચા કરવા માટે સંચાલકો સાથે ટૂંક સમયમાં જ બેઠક યોજવાનું કલેક્ટરે જણાવ્યું હતું. નિયમિત રીતે ઢોર પકડવાની કામગીરી સુચારુ રીતે થાય તે માટે યોગ્ય પગલાં લેવા પણ તેમણે તાકીદ કરી હતી. દર્શક મિત્રો, ફરી એકવાર સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં સૌભાગ્યવતી મહિલાઓએ ભાવપૂર્વક કર્યું કરવા ચોથનું વ્રત. ધાનેરા ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા પૂજાનું કરાયું ખાસ આયોજન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ૩૧ નવેમ્બર ૨૦૨૩ સુધીમાં ટીવીએસ ટુ વ્હીલર ખરીદો અને મેળવો પૂરા પૈસા પરત. જી હા, અગવાન ટીવીએસ ઉજવી રહ્યું છે તહેવારોનો મહાઉત્સવ. તહેવારો દરમિયાન થયેલ વેચાણનો કરાશે ભવ્ય લકી ડ્રો, જેમાં સોના ચાંદીના સિક્કા, એલઈડી ટીવી, સ્માર્ટફોન, રોકડ રકમ સહિત જીતો આકર્ષક ઇનામો. નિયમો અને શરતો લાગુ. તો આજે જ સંપર્ક કરો અગવાન ટીવીએસ, તનુ મોટર્સ શોરૂમ પાસે, આબુ હાઈવે, પાલનપુર. મોબાઈલ 7228013672. અવની સીડ્સ નું જીરું બીજા જીરા કરતા અલગ જ છે, જે આપે વધુ ડાળીઓ વાળો ઘટાદાર છોડ. અવની 111 અને અવની 121. અવની નું જીરું વાવજો. હવે મફતલાલ ફેમિલી શોપ ડીસામાં. શું વાત કરે છે, સાચે? હા હા, મફતલાલ મિલની ક્વોલિટી ક્લોથિંગ લાઈન, એ પણ 50% સુધીના સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પર. નવરાત્રી સ્પેશિયલ કુર્તા ફક્ત 499 થી શરૂ. મફતલાલ ફેમિલી શોપ, દુકાન નંબર 2428B, રામા બિઝનેસ હબ, આનંદ હોટલ પાસે અને દાંતીવાડા કોલોની સામે, ડીસા. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઈટનિંગ, વેમ્પાયર ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99-250-91-438, 99-250-91-439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, થરા કોલેજમાં યુવા મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરી વિદ્યાર્થીઓને જરૂરી બાબતોથી વાકેફ કરાયા હતા. કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત થરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના NSS યુનિટ અને
कलेक्टर कचेरी बनासकांठाना संयुक्त उपक्रमे आजे कॉलेजमां युवा मतदार जागृति कार्यक्रमनुं आयोजन करायुं हतुं। कार्यक्रमना प्रारंभमां कॉलेजना आचार्य प्रिंसिपल डॉक्टर डी एस चारणे आमंत्रित मेहमानोनुं स्वागत करी प्रसंगने अनुरूप मतदार जागृति संदर्भे प्रेरक प्रवचन आप्युं हतुं। युवा मतदार जागृति कार्यक्रममां प्रधान वक्ता तरीके जिल्ला मतदार नोंधणी अधिकारी अने जिल्ला पुरवठा अधिकारी के चौधरी तथा कांकरेजना मददनीश मतदार नोंधणी अधिकारी बीजी दर्जीए मतदार जागृति युवा मतदारोनी नोंधणी कई रीते थई शके ते माटे तथा वोटर हेल्पलाइन एप्लिकेशननुं पीपीटी माध्यमथी माहितीसभर मार्गदर्शन आपी युवा मतदारोने पवित्र मतदानना महात्म्यथी वाकेफ कर्या हता। आ प्रसंगे जिल्ला पुरवठा अधिकारीनी कचेरी पालनपुरना नायब मामलतदार रश्मिकाबेन कापड़िया कांकरेजना नायब मामलतदार अने मतदार नोंधणी अधिकारी जिल्ला पुरवठा अधिकारीनी कचेरी पालनपुरना अधिकारीओए युवा मतदार जागृति कार्यक्रमने सफल बनावामां प्रेरक मार्गदर्शन आपवा माटे महत्वनी भूमिका भजवी हती। कार्यक्रमना अंते मतदान जागृति बाबते शपथ विधि पण कराई हती। आ प्रसंगे कॉलेजना अध्यापकगण अने विद्यार्थीओ मोटी संख्यामां उपस्थित रह्या हता। दानेरा खातेनी के आर आंजना कॉलेज खाते आजे मतदान जागृति कार्यक्रमनुं आयोजन करायुं हतुं। आगामी समयमां देशनी सौथी महत्वनी लोकसभानी चूंटणी आवी रही छे त्यारे मतदाता जागृति माटे दानेरा मामलतदार अने चूंटणी विभाग युवानोमां जागृति लावानुं अभियान चलावी रह्या छे। आजे दानेरानी के आर आंजना कॉलेज खाते योजायेल कार्यक्रममां अधिकारीओए नवा मतदारो साथे संवाद करी लोकशाहीमां मतदातानुं महत्व शुं छे ते अंगे माहिती अपाई हती। ચૂંટણી પંચ દ્વારા મોબાઈલ એપ્લિકેશનથી પણ ઘર બેઠા ચૂંટણી કાર્ડ મેળવી શકાય તેની વિશેષ માહિતી અપાઈ હતી। કોલેજના વિદ્યાર્થીઓને જાગૃત મતદાર તરીકેના શપથ પણ લીધા હતા। ધાનેરા મામલતદાર સાજનભાઈ મેયર સાથે નાયબ મામલતદાર શિલ્પાબેન સહિત યુવા મતદારોએ લોકશાહીમાં સહભાગી થવા મામલે આનંદ વ્યક્ત કર્યો હતો। બુધવારે ધાનેરાની સૌભાગ્યવતી મહિલાઓએ કરવા ચોથ વ્રતની ઉજવણી કરી હતી। આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ દ્વારા સતત છઠ્ઠા વર્ષે સામૂહિક પૂજાનું સુંદર આયોજન કરાયું હતું। બુધવારે કરવા ચોથના વ્રતની ઉજવણી કરાઈ હતી। વર્ષમાં એકવાર આવતા કરવા ચોથ વ્રતના પગલે પરિણીત સ્ત્રીઓ આ વ્રત માટે આતુર રહેતી હોય છે। પોતાના સુહાગના લાંબા આયુષ્ય અને પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે તે માટે સ્ત્રીઓ આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહી રાત્રે ચંદ્રના દર્શન કરી પોતાનું વ્રત પૂરું કરે છે। ધાનેરા ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા પણ છેલ્લા 6 વર્ષથી કરવા ચોથ વ્રતની ઉજવણી માટે ખાસ વ્યવસ્થા કરાય છે। શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે શાસ્ત્રીજીની હાજરીમાં કરવા ચોથ વ્રતની સંપૂર્ણ વિધિ સાથે વાર્તા તેમજ મહાઆરતીનું આયોજન કરાય છે। ત્યારે આ વર્ષે પણ કરવા ચોથ વ્રત પ્રસંગે સૌભાગ્યવાન મહિલાઓએ સોળે શણગાર સજી આ વ્રતની ઉજવણી કરી હતી। વ્રતધારી મહિલાઓએ કરવા ચોથના મહત્વ પર વિસ્તૃત પ્રકાશમાં પાડ્યો હતો। આજે આસો વદ ચોથ, જેને આપણે કરવા ચોથ તરીકે ઉજવીએ છીએ, આ વ્રતમાં સવારે પહેલાં 4 વાગે ઉઠીને સરઘો લેવામાં આવે છે। ત્યારબાદ સ્ત્રી કશું જ, એટલે પતિવ્રતા સ્ત્રી કશું જ ખાતી પીતી નથી, પાણી કે અન્ન પણ ગ્રહણ કરતી નથી। ત્યારબાદ સાંજે પૂજા અર્ચના કરવામાં આવે છે। આજે અમે બહેનો અહીંયા ભેગા થયા છીએ ભારત વિકાસ પરિષદ અંતર્ગત યોજાતા આ પ્રોગ્રામમાં અમે છેલ્લા ત્રણ કલાકથી પૂજા અર્ચના કરી છે અને માતાજી કરવા માતાની પૂજા કરે છે। ત્યારબાદ અમે આરતી પણ કરી અને અત્યારે હવે ચાંદો ઉગશે એ પછી પતિની છબી જોઈને અમે અમારું કરવા ચોથનું આ વ્રત પૂર્ણ કરીશું। ધાનેરા ખાતે આયોજક ભારત વિકાસ પરિષદના મહિલા સંયોજિકા દ્વારા કરવા ચોથ વ્રતના પૂજનની પણ ખાસ વ્યવસ્થા કરાઈ હતી। સામૂહિક પૂજામાં વ્રત કરતી મહિલાઓ પૂજન કરે છે। દિવસ દરમિયાન ભૂખ્યા તરસ્યા રહ્યા બાદ પતિના દીર્ઘાયુ માટે ભાવ સાથે પૂજન કરતા હોય છે। ભારત દેશના તહેવાર અને ધાર્મિકતા જળવાઈ રહે અને નવી પેઢી આપણી ધાર્મિકતા વિશે જાણે તે માટે છેલ્લા 6 વર્ષથી ભારત વિકાસ પરિષદ દ્વારા કરવા ચોથની ઉજવણીનું આયોજન કરાય છે। આજે આસો વદ ચોથ કરવા ચોથનું વ્રત અમે ભારત વિકાસ પરિષદ ધાનેરા શાખાની બહેનો દ્વારા છેલ્લા 6 વર્ષથી આ સામૂહિક પૂજાનું આયોજન કરીએ છીએ। દરેક બહેનો ઘરે ઘરે કરતી હતી, એના કરતાં અમે 6 વર્ષથી આ પૂજાનું સામૂહિક આયોજન કરીએ છીએ। ખાસી બધી બહેનો 30-32 બહેનો આમાં કાયમ ભાગ લે છે અને મહારાજને બોલાવી અને સંસ્કૃતિની પરંપરા મુજબ આ વ્રતની પૂજન અર્ચના અને વાર્તાનું આરતીનું આ સંસ્કૃતિનું જતન કરવા માટે પરિષદ આવા કાર્યો કરતી હોય છે। કારણ કે ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મને ઉજાગર રાખવા માટે આવા
અમે કાર્યક્રમ કરતા હોઈએ છીએ અને જેટલા જેમ બને એમ આવા કાર્યક્રમ સામૂહિક રીતે થાય, બહેનોનું એકબીજા સાથે જોડાય, બહેનોના પરિચય અને સંગઠન વધે અને આવા ધાર્મિક કાર્યો સદાય આપણા દેશમાં થતા રહે ને એના ધર્મ અને વિશે બધી બહેનોને, વ્રત કરવા વિશે બધી બહેનોને જાગૃત કરવાની અને વ્રતની વિધિ સંપૂર્ણપણે બ્રાહ્મણની વિધિથી જ થાય એવો અમે આગ્રહ રાખીએ છીએ અને બધી બહેનોને અહીંયા આવવા માટે અમે આમંત્રણ પણ આપીએ છીએ અને આવું સામૂહિક પૂજાનું આયોજન કરીએ છીએ. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે સોનાનો ભાવમાં વધારો, જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આજે એક તોલો સોનાનો ભાવ 75 રૂપિયા વધીને 61,525 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 525 રૂપિયા ઘટીને 71,800 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 525 રૂપિયા ઘટીને 71,600 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજારના ભાવ. ડીસા ગંજ બજારમાં આજે રાયડાના ભાવ 1,011 થી 1,033 રૂપિયા રહ્યા હતા, જ્યારે મગફળીના ભાવ 1,121 થી 1,380, ઘઉંના ભાવ 515 થી 545, બાજરીના ભાવ 425 થી 551, રાજગરાના ભાવ 2,311 થી 2,415, ગવારના ભાવ 1,060 થી 1,107, અડદના ભાવ 1,251 થી 1,800, તલના ભાવ 2,851 થી 2,972, મગના ભાવ 1,511, રજકા બાજરીના ભાવ 511 થી 515 રૂપિયા રહ્યા હતા. આજે ડીસાગંજ બજારમાં રાયડાની 325 બોરીની આવક થઈ હતી, જ્યારે મગફળીની 44,487, ઘઉંની 83, બાજરીની 530, રાજગરાની 16, ગવારની 26, અડદની 41, તલની 30, મગની 2 તેમજ રજકા બાજરીની 32 બોરીની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણી પૂર્વે બનાસકાંઠા ભાજપ એક્શનમાં. વિવિધ શહેર અને તાલુકા એકમો સાથે મોરચાઓના નવા હોદ્દેદારોની પણ વરણી. નવી નિમણૂકોના પગલે કહીં ખુશી તો કહીં ગમનો માહોલ. વાવના તળાવ નજીક મીઠાવીરાણા ગામના યુવકની જૂની અદાવતમાં ક્રૂર હત્યા કરવાના કેસમાં બે શખ્સોની ધરપકડ. ઘટના પૂર્વે રેકી કરનાર બે શખ્સોને 4 દિવસના રિમાન્ડ પર લેવાયા. પાલનપુરમાં રખડતા ઢોરોના ત્રાસ મામલે પાલિકા તંત્ર પાણીમાં. વધુ એક બાળકી તેમજ વૃદ્ધાને રખડતા ઢોરોએ સિંગડે ભરાવી ગંભીર ઇજાઓ પહોંચાડતા નગરજનોમાં ભારે રોષ. બનાસકાંઠામાં સૌભાગ્યવતી મહિલાઓએ ભાવપૂર્વક કર્યું કરવા ચોથનું વ્રત. ધાનેરા ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા પૂજાનું કરાયું ખાસ આયોજન. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.